ફાઉન્ડેશન ફોર સાયકિયાટ્રિક રિસર્ચના ત્રણ વૈજ્ઞાનિકો તેઓએ શોધેલા ડીસી મીની ઉપકરણને સુરક્ષિત કરવામાં નિષ્ફળ જાય છે જે લોકોને તેમના સપના રેકોર્ડ કરવા અને જોવાની મંજૂરી આપે છે એક ચોર જ્યારે જાગે ત્યારે લોકોના મનમાં પ્રવેશવા માટે ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેમને તેમના પોતાના અને અન્યના સપનાઓથી વિચલિત કરે છે અરાજકતા સર્જાય છે ત્રણેય ચીબા ટોકિટા અને શીમા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અને પેપ્રિકા નામના સ્પ્રાઇટ દ્વારા મદદ કરવામાં આવે છે તેઓએ ચોરને ઓળખવાનો પ્રયાસ કરવો જ જોઈએ કારણ કે તેઓ તેમના પોતાના માનસ પર ચોરના હુમલાઓને અટકાવે છે સપના વાસ્તવિકતા અને ફિલ્મો મર્જ થઈ જાય છે જ્યારે પાત્રો વિજ્ઞાનની મર્યાદાઓ અને મોટા ભાઈની શાણપણ પર સવાલ ઉઠાવે છે